નમસ્કારમ સદગુરુ. મિસ્ટિક્સ મ્યુઝિંગ પુસ્તકમાં મેં એવું વાંચેલું કે જો હું કોઈકને રેકી આપું તો તેમની કાર્મિક રચના મારામાં આવી શકે છે. હું મારી જાતને તેનાથી કેવી રીતે બચાવું? તેના કરીને કારણ કે આ બધી એવી બાબતો છે જે બૌદ્ધ મઠોને અધવચ્ચેથી છોડીને નીકળેલા લોકોમાંથી આવી છે. જો તમે જુઓ છો કે અહીં લોકો અલગ અલગ પ્રકારની ઉર્જાઓ સાથે ઉભરાઈ રહ્યા છે, આ તો થોડા હળવા લોકો છે, હજી વધુ ઉગ્ર લોકો છે જે તેઓ ઉર્જાનો વિસ્ફોટ છે. જો આપણે તેમને ઉપચાર કરનારાઓમાં રૂપાંતરિત કરવા માગીએ તો તેઓ ખૂબ જ અસરકારક ઉપચારક થઈ શકે એ વિશે કોઈ પ્રશ્ન નથી. પરંતુ આવું કંઈ કરવાનો જો કોઈ પ્રયાસ કરે તો બસ થઈ ગયું, હું તેમને એવી રીતે લપેટીશ કે તેમના આખા જીવનમાં ક્યારેય કંઈ પણ આધ્યાત્મિક તેઓ નહીં જાણી શકે. અને ચોક્કસપણે આવા લોકોને અમે બહાર પણ કાઢી મૂકીશું, કારણ કે અમને એવા લોકો નથી જોઈતા. એટલા માટે નહીં કે અમે બીજી વ્યક્તિઓની પીડાને રાહત આપવાના વિરોધી છે, પણ તમે બીજી વ્યક્તિની જીવન પ્રક્રિયામાં તેના વિશે સંપૂર્ણ જાણ્યા વિના દખલ કરી રહ્યા છો, જે ખૂબ જ બેજવાબદાર છે. આ તેના જેવું છે. આજકાલ તમે મોટી સર્જરી થતી હોય એવી વિડીયો જોઈ હશે, તો તમે એવી એક વિડીયો જોઈ અને એ પણ ખૂબ જ ધ્યાનપૂર્વક, તો આવતીકાલે કોઈને સમસ્યા થઈ અને તમે શેવિંગ રેઝર લઈને તેની સર્જરી કરવાનું નક્કી કર્યું. હું તમને કહું છું, આ રીતે ઘણા લોકો બચી પણ જતા હોય છે. ઘણા લોકો એ રીતે બચ્યા છે, બરાબર? ઘણીવાર યુદ્ધભૂમિમાં, જંગલોમાં અકસ્માતો થતા હોય છે અને ઘણા લોકો કોઈની ઉપર આવી સર્જરી કરતા હોય છે ગમે તેમ, અને લોકો બચી પણ જતા હોય છે. પણ એનો અર્થ એ નથી કે સર્જરી આવી રીતે થાય. સર્જરી કરવાની આ કોઈ રીત નથી, બરાબર? બસ એટલું જ છે કે ઘણા લોકો આવી સર્જરીથી બચી ગયા છે. અસાધારણ પરિસ્થિતિઓમાં આવું કરવામાં આવે છે. તો બીજા લોકોની ઉર્જા સાથે કોઈ પણ પ્રકારની દખલગીરી કરવી એ ખૂબ છોકરમત છે. તે અમુક અપરિપક્વતાને કારણે આવે છે અને ભગવાનની ભૂમિકા ભજવવાની ઈચ્છાની ચોક્કસ અહંકારી સ્થિતિમાંથી પણ આવે છે. જો તે કરુણામાંથી આવી રહ્યું હોય તો તમને શું સમસ્યા છે? બધાનું કર્મ તમારી પાસે આવવા દો. જો તેમને રાહત થઈ રહી હોય તો તમને શું સમસ્યા છે? તમે હાથમાં મોજા પહેરીને ભગવાનની ભૂમિકા ભજવવા માગો છો, તે એ રીતે કામ નથી કરતું. ભગવાને તો તમારી સાથે હાથમાં મોજા પહેરીને કાવતરું કર્યું હોય કે રમતો રમી હોય એવું નથી બન્યું. તેણે તો આ રમત રમવા માટે પોતાની જાતને તમારી અંદર નાખી છે. તે માત્ર પૂજારી છે જેણે તમને કહ્યું હતું કે તે ઉપર બેઠા છે અને આ બધું જોઈ રહ્યા છે. પરંતુ જીવન કેવી રીતે ચાલી રહ્યું છે તમે જુઓ. સર્જનના સ્ત્રોતે પોતાને તમારી અંદર સામેલ કરી દીધું છે. હા, શું એવું નથી? સિવાય કે તમારી પાસે એ પ્રકારની સામેલ થવાની તાકાત હોય, તમે આવી બાબતોમાં ન પડશો.